ગુજરાતની વડોદરા લોકસભાની બેઠકમાં ડોક્ટર હેમાંગ જોશી 582,126 મતના ખૂબ મોટા માર્જિનથી જીત મેળવી ત્યારે આજ રોજ વડોદરાના આ નવા યુવા સાંસદ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા. રાજકોટ પીડિતો માટે આગળ આવી અને પોતે જેટલા વોટથી જીત્યા તેટલી રકમનો ચેક આપ્યો. આ તમામ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવી. ગઈકાલે જે પ્રકારે જંગી બહુમતીથી વડોદરાની જનતાએ મને સાંસદ તરીકે એક આશીર્વાદ પ્રદાન કર્યા અને સમગ્ર ગુજરાતની અંદર ત્રીજા નંબરે અને સમગ્ર દેશની અંદર ટોપ 10ની અંદર જ્યારે વડોદરા લીડના વાતમાં જ્યારે આવતું હોય ત્યારે એક ખૂબ જ હર્ષની લાગણી તો અમારી સાથે હતી જ, પરંતુ જે પ્રકારે અમારા મોવડી મંડળ દ્વારા અમને એ બાબતનું એક સૂચન કરવામાં આવ્યું હતું કે રાજકોટમાં હમણાં જે એવી ઘટના બની કે જેમાં આપણે ઘણા આપણા લોકોને આપણે ગુમાવ્યા છે એને લઈને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા એમને સંવેદના આપવા ખાતર કોઈ પણ પ્રકારનો વિજય ઉત્સવ અમારા કાર્યકર્તાઓ દ્વારા મનાવવામાં નહોતો આવ્યો. ત્યારે ગઈકાલે જ અમે બે સંકલ્પ એવા લીધા હતા કે એક તો જેટલી લીડના આશીર્વાદ રૂપે વડોદરાએ અમને આપેલું છે એટલી જ રાશિ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપણે રાજકોટના હતભાગ્યો મૃતકોને આપણે અર્પણ કરીએ, અને બીજું કે જેટલી લીડ વડોદરાના વાસીઓએ આશીર્વાદ રૂપે આપેલી છે એટલા જ વૃક્ષોનું અમે વાવી અને જતન કરીએ. આ પ્રકારના બે સંકલ્પ લીધા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આ સંકલ્પ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે ગરમીનો પારો વધતો જ જાય છે, ત્યારે આપના માધ્યમથી પણ સર્વે દર્શકોને હું વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. જી ચોક્કસ, આપનો આ જે પ્રશ્ન છે ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે, કારણ કે એક સાથે તમામ વસ્તુઓ તમામ જગ્યાઓ બંધ કરવા કરતાં એનું વખતો વખત ઓડિટ થાય અને એના માટેના જરૂરી દસ્તાવેજોનું ચેકિંગ થાય તો ક્યારે પણ આવી ઘટનાને આપણે બહુ પહેલાં જ આપણે ટાળી શક્યા હોય. અને આ બાબતે અમે ઓલરેડી કમિશનર સાહેબ સાથે વાત કરેલી છે, કારણ કે આપને ખ્યાલ છે વડોદરાની અંદર પણ આવા પ્રસંગો બનવાના શરૂ થયા છે, તો અમારી પાસે પણ ઘણી રજૂઆતો આવતી હોય એક પ્રતિનિધિ તરીકે. પરંતુ હવે જ્યારે આ વસ્તુ થઈ છે તો હવે આવું કઈ રીતે ના થાય એ માટે સંકલન કરી અને કોઈપણ બાંધછોડ લીગલ કમ્પ્લાયન્સ અને સેફ્ટી કમ્પ્લાયન્સમાં ના કરવામાં આવે એ બાબતે આવનારી મળનારી સંકલનની બેઠકમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તમામ ધારાસભ્યશ્રીઓ પણ આ બાબતે એકમત છે અને તમામ હોદ્દેદારો અધિકારીઓ અને સંગઠનની ટીમ પણ આ બાબતે એકમત છે, કારણ કે લોકોના જીવથી ઉપર બીજું કશું જ નથી.